સુમુલડેરી માં સરકારી ડિરેક્ટરોની નિમણૂકના મુદ્દે હાઈકોર્ટમાં કરવામાં આવેલી રિપિટિશનના સુનાવણી 24 સપ્ટેમ્બરના રોજ રાખવામાં આવી છે, જેને લઈને સુમુલડેરીના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીના પરિણામો પણ લંબાઈ જવા પામ્યા છે. સુમુલડેરીમાં સરકાર દ્વારા બે સરકાર ડિરેક્ટરોની કરવામાં આવેલી નિમણૂકને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે, જેને લઈને 4 સપ્ટેમ્બરના રોજ યોજાયેલ ચૂંટણીના પ્રમુખ તરીકે માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ તરીકે રાજ પાઠકના નામ ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટ મુજબ મતદાન કરવામાં આવ્યું હતું. જો કે બીજી તરફ કોંગ્રેસ પણ ઉમેદવારી નોંધાવી હતી. જો કે સરકાર દ્વારા સુમુલડેરીના બે સરકારી ડિરેક્ટરોની કરવામાં આવેલ નિમણૂકને હાઈકોર્ટમાં પડકારવામાં આવતા સુમુલડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખનું પરિણામ જાહેર કરી શકવામાં આવ્યું નથી. જો કે આગામી 24મીના રોજ સુનાવણી બાદ કોર્ટના ફેસલા બાદ જ સ્પષ્ટ ચિત્ર રજૂ થશે.